માગરોલના સેરિયાજ ગામે બે ખેડૂતોના નાળિયેરના બગીચામાં અવારા તત્વો દ્વારા કેમિકલ નાખી કર્યું નુકસાન. જૂનાગઢ માંગરોળના સેરિયાજ ગામે આવારા તત્વો ખોફ. બે વાડીઓમાં 400 જેટલી નારિયેળીના ઝાડના કરાયો નાશ. માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ. માંગરોળમાં સેરિયાજવાડી વિસ્તારમાં આવારા તત્વોના ખેડૂતો ભોગ બની રહ્યા છે, ત્યારે આજે સેરિયાજ ગામે એક ખેડૂતને વાડીમાં 150 જેટલા નારિયેળીના ઝાડને કેમિકલ નાખીને નાશ કરી નાખ્યો છે. જ્યારે બાજુમાં જ આવેલ બીજી વાડીમાં પણ 250 જેટલી નારિયેળીના ઝાડને કેમિકલ નાખીને નાશ કરી નાખતા આખરે ખેડૂતોને લાખોની નુકસાની થતાં જ માંગરોળ મેરીન પોલીસને બનાવની જાણ કરતા મરીન પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી છે અને આ કૃત્ય કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરીને તેમની શોધખોળ આદરી છે. ઉલ્લેખનીય છે કે સેરિયાજ ગામે થોડા દિવસ પહેલાં રાત્રિના સમયે ખેડૂતોને નારિયેળીના ઝાડને કેમિકલ નાખીને નાશ કરતા ખેડૂતો રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે અને આ બાબતે તાત્કાલિક કાર્યવાહીની માંગ ખેડૂતો કરી રહ્યા છે. ખેડૂતો દ્વારા રાત દિવસ એક કરીને નારિયેળનું જતન કર્યું હતું, પણ કોઈ આવારા તત્વો દ્વારા ખેડૂતને 7-8 લાખનું નુકસાન કરવામાં આવેલ. જીતુ પરમાર, ZSTV, માંગરોળ. ચુડાસમા ગામ, સેરિયાજ તાલુકો, માંગરોળ જિલ્લો જૂનાગઢ. મારી સેરિયાજ ગામમાં વાડી છે, તે વાડીમાં મેં નાળિયેરીનું વાવેતર કરેલું હતું 3 વર્ષ પહેલાં, અને ખૂબ બાળકની જેમ જતન કરી અને ઉછેર કરેલો હતો. મેં ખેતી કરું છું જાતે જ વાવી હતી. 3 વર્ષ સુધી તનતોડ મહેનત કરી છે અને આ ગામની અંદર આ સામાજિક તત્વો દ્વારા મારી નાળિયેરીના બગીચાની અંદર આખા બગીચામાં અસામાજિક તત્વો દ્વારા કંઈક કેમિકલ નાખી અને મારી નાળિયેરીને આવી રીતે સુકાવી નાખી છે. અત્યારે આખા બગીચામાં મારી નાળિયેરી આ જે દેખાય છે તે બધી સુકાઈ ગઈ છે, ઓટી એટલે કે નાશ કરી દીધો છે કેમિકલ નાખીને. હવે એ નાળિયેરીમાં કંઈ થાય એમ નથી. જો આ નાળિયેરી મારી આવતા આ એક ચોમાસા પછી મને આ ઉત્પાદન ચાલુ કરે અને મને 2 પૈસાની કમાણી થાત અને હું આવક થાત અને મારું ઘરના રોટલા અને